દિવાળીના તહેવારો શરૂ થતા ચારે બાજુ રોશનીનો ચકમકાટ થઈ રહ્યો છે. અદભુત લાઇટિંગથી ઝળહળતું આ મંદિર છે રાજકોટનું ખોડલધામ. જેતપુર નજીક આવેલું લેવા પટેલ સમાજનું આસ્થાનું પ્રતિક ખોડલધામ મંદિર આકર્ષક રોશનીથી ઝગમગી રહ્યું છે. મંદિરને વિવિધ લાઇટિંગથી શણગારી દેવામાં આવતા મંદિર રંગબેરંગી લાઇટોથી ચમકી રહ્યું છે. કાગવાડ ખોડલધામ મંદિરનો રંગબેરંગી લાઇટનો અદભુત ડ્રોન નજારો જોઈને તમે પણ અભિભૂત થઈ જશો. મંદિરે જાણે 16 શણગાર સજ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી નિમિત્તે ખોડલધામ મંદિર અને સમગ્ર પરિસર શણગારી દેવામાં આવ્યું. બીજી તરફ દિવાળી નિમિત્તે માતાજીને પણ અવનવા શણગાર કરવામાં આવશે. મંદિર પરિસરમાં અવનવી રંગોળીઓ પૂરવામાં આવશે. તહેવારોમાં લાખો ભક્તો દર્શને ઉમટી પડશે. વડોદરાના ચાણસદ ગામે દિવાળીની ભવ્ય ઉજવણી થઈ. 11,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. વડોદરાના ચાણસદ ગામે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાને દીપાવલી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી નિમિત્તે ગામનું નારાયણ સરોવર રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું હતું. સરોવર ખાતે 11,000 દીવડાઓ પણ પ્રગટાવવામાં આવ્યા હતા. આ અદભુત નજારાને જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે ચાણસદ ગામ એ BAPS સંસ્થાના વિશ્વ પ્રસિદ્ધ સંત પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ છે, જ્યાં દીપાવલીને લઈને 5 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે. રાજકોટનું આકાશ કલાકો સુધી દેશ વિદેશના ફટાકડાઓથી ધણધણ્યું. આકાશમાં ફટાકડાઓથી રચાય રંગોળી. ઉજાસનું પર્વ એટલે દિવાળી. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી, અને આ દિવાળીના પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો તહેવાર કોઈ પણ હોય, તેને અલગ રીતે મનાવવો એ રાજકોટની આગવી ઓળખ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત 41 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને એ રીતે જ આજે પણ ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા અને 1 કલાક સુધી ભવ્ય આતશબાજી નિહાળી હતી. રાજકોટમાં દિવાળીનો ઉજાસ પથરાઈ ગયો. રેસકોર્સ મેદાન સ્થિત માધવરાય સિંધિયા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી કરાતા રાજકોટનું આકાશ કલાકો સુધી દેશ વિદેશના ફટાકડાઓથી ધણધણ્યું હતું. આતશબાજીમાં અનેક અવનવી વેરાયટીના ફટાકડાથી રેસકોર્સનું આકાશ કલરફુલ બની ગયું. આકાશમાં જાણે વિવિધ રંગોળી રચાઈ હતી. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓને કારણે આકાશમાં અવનવી રંગોળી જોવા મળી હતી. અત્યાર સુધીમાં 45 મિનિટ સુધી ચાલતી આતશબાજી છેલ્લા 2 વર્ષથી 60 મિનિટ સુધી ચાલી હતી, જેને રાજકોટવાસીઓએ નિહાળી હતી. નાના બાળકોથી લઈ મોટેરાઓએ આ આતશબાજીનો પૂરેપૂરો આનંદ માણ્યો. મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ આતશબાજી નિહાળવા ઉમટી પડ્યા. 1 કરોડના ખર્ચે દિવાળી કાર્નિવલની ઉજવણી થઈ. સાવરકુંડલામાં જામ્યું ઇંગોરિયા યુદ્ધ. મિત્રો બન્યા દુશ્મન. દર વર્ષની માફક આ વખતે પણ સાવરકુંડલામાં દિવાળીએ જામ્યું ઇંગોરિયા યુદ્ધ. એકબીજા પર સળગતા ફટાકડાના ઘા મારીને દિવાળીની ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે પારંપરિક રીતે ખેલાતું ઇંગોરિયાનું યુદ્ધ અતિ રોમાંચિત હોય છે. સાવરકુંડલામાં તૈયાર થયેલા હજારો ઇંગોરિયા અને કોકડા એક જ રાતમાં સામસામે ફેંકીને મરાયા. આ રમત અતિ રોમાંચિત અને દુર્લભ છે. આ નિર્દોષ ભાવે ખેલાતું યુદ્ધ સાવરકુંડલામાં છેલ્લા 60 વર્ષ પહેલાથી ખેલાય છે. આ લડાઈને જોવા માટે દૂર દૂરથી લોકો સાવરકુંડલા આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે આ લડાઈમાં કોઈ દાજતું નથી. ઇંગોરિયા અને કોકડી ભરવા માટે સાવરકુંડલાના યુવાનો 3-4 મહિના અગાઉ મહેનત શરૂ કરી દે છે. ઇંગોરિયાને સૂકવીને તેને ડ્રિલથી હોલ પાડીને ઇંગોરિયામાં દારૂખાનું ભરવામાં આવે છે. દેશી કોલસાને ખાંડી ભૂકો કરાય છે. તેમાં ગંધક, સુરાખાર, ભેળવી અને દારૂખાનું તૈયાર કરવામાં આવે છે. આ દારૂખાનું તૈયાર થયા બાદ તેને આ સુકાયેલા અને ડ્રિલથી હોલ પાડેલા ચીકુના ફળ જેવા દેખાતા ઇંગોરિયાને દારૂખાનું ભરવામાં આવે છે, અને તેને ખીલ જેવા સાધનથી ઠપકારી અને ખીચોખીચ ભરવામાં આવે છે, અને તૈયાર થઈ જાય છે લડાઈ માટેના ઇંગોરિયા. છેલ્લા 3 વર્ષોથી ઇંગોરિયાના વૃક્ષોનો નાશ થઈ રહ્યો હોય, ઇંગોરિયા મુશ્કેલીમાંથી મળી રહ્યા છે અને તેમાં સખત મહેનત પણ પડે છે, તેથી તેનું સ્થાન હવે કોકડા લઈ લીધું છે. સુરતમાં હર્ષ સંઘવીએ બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જવાનો સાથે ઉજવી દિવાળી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. ભુજના BSF હેડક્વાર્ટર ખાતે વીર જવાનોને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દીપાવલીની શુભેચ્છા આપી. વિનોદ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજી વરચંદ દ્વારા દેશના જવાનોને મીઠાઈનું વિતરણ કરીને દીપોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી. દર વખતની જેમ આ વર્ષે પણ ભુજમાં સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ આપી. આ કાર્ય બદલ BSFના જવાનોએ પણ સાંસદ સભ્ય વિનોદ ચાવડાનો આભાર માન્યો. આ તરફ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મનાવી સાર્થક દિવાળી. સુરતમાં બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી. ઘોડરોડ રોડ પર સોસાયટીના બાળકો સાથે ઉજવણી કરી. બાળકો માટે હર્ષ સંઘવી ફટાકડા લઈ પહોંચ્યા. નંદઘર અને આંગણવાડીના બાળકો સાથે ઉજવણી કરી. ફટાકડા ફૂટતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો બાળકોને સમજાવી. સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ બજારમાં કરી ખરીદી.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દીપાવલી નિમિત્તે અનોખા મૂડમાં જોવા મળ્યા. શિક્ષણ મંત્રી કામરેજની બજારમાં ખરીદી કરતા કેમેરામાં કેદ થયા. તેમણે દિવાળી પર્વને લઈને દીવડાઓ, રંગોળીના કલર, તોરણો સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી. વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપીને શિક્ષણ મંત્રીએ લોકલ વસ્તુઓની ખરીદી કરવા માટે સ્થાનિકોની અપીલ કરી. સાથે જ દીપાવલી અને નવા વર્ષની નાગરિકોને શુભેચ્છા પાઠવી. શિક્ષણ મંત્રીના અનોખા અંદાજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત મંત્રીએ ખરીદી કરી અન્ય લોકોને સંદેશ આપ્યો. શિક્ષણ મંત્રીએ કહ્યું, જાતે પોતાના હાથે ચીજવસ્તુ બનાવતા નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતા તેઓના પરિવારમાં આનંદ આવે છે. આ બાજુ ભાવનગરના પાલીતાણામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ કાળભૈરવ મંદિર ખાતે આપી યજ્ઞમાં આહુતિ. પાલીતાણામાં કાળભૈરવ મંદિર ખાતે રાષ્ટ્રીય કલ્યાણ કાળભૈરવ યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી. રૂપાણીએ કાળભૈરવ મંદિર ખાતે હવનમાં આહુતિ આપીને દર્શન કર્યા, સાથે રાજ્યવાસીઓને દિવાળી અને બેસતા વર્ષની શુભેચ્છા પાઠવી. ગીર સોમનાથમાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. દીપાવલીના પાવન પર્વ અને વેકેશનને લઈ સોમનાથમાં ઉમટ્યું માનવ મહેરામણ. સામાન્ય રીતે દિવાળીના તહેવારો લોકો પોતાના ઘરોમાં જ ઉજવવાનું પસંદ કરતા હોય છે, પરંતુ દિવાળીના પાવન દિવસે દેવદર્શન કરીને ભક્તિનું ભાથું બાંધવાવાળા દર્શનાર્થીઓ સોમનાથમાં પહોંચ્યા અને સોમનાથ મહાદેવના પુણ્યકારી દર્શન કરીને નવા વર્ષના દિવસે ભક્તો સર્વજન હિતાય સર્વજન સુખાયની પ્રાર્થના કરી દિવાળી અને નવા વર્ષના તહેવારોને ધ્યાનમાં લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકોને અગવડ ન પડે તે વ્યવસ્થિત સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેમાં સોમનાથના સાનિધ્યમાં દિવાળીના તહેવાર પર અનેકવિધ ધાર્મિક અને યાત્રીલક્ષી યોજનાઓ આયોજન, સોમનાથ મંદિરમાં રંગોળી, મંદિરનું દીવડાઓથી સુશોભન, મહાદેવને દીપમાળા, વિશેષ શ્રૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મીપૂજન, અન્નકૂટ મનોરથ સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. તો ટ્રસ્ટના નામે ગેસ્ટ હાઉસની રોશની રંગોળીથી સુશોભિત કરી રાત્રે યાત્રીઓ સાથે ટ્રસ્ટ પરિવાર દીપોત્સવની ઉજવણી થઈ. દિવાળી વેકેશન શરૂ થતા ધાર્મિક સ્થાનો પ્રવાસીઓથી છલકાયા. દ્વારકામાં ઉમટ્યા ભક્તો. દિવાળીની રજાઓ શરૂ થતા લોકો ફરવા નીકળી ગયા છે, જેથી રાજ્યના મોટાભાગના પર્યટન સ્થળો પ્રવાસીઓથી છલકાયા છે. દ્વારકાધીશની નગરી દ્વારકા પણ પ્રવાસીઓથી ભરાઈ ગઈ છે. દેશભરમાંથી પ્રવાસીઓ દ્વારકા ખાતે પહોંચી ગયા છે. દ્વારકા જતા માર્ગોથી લઈને દ્વારકા મંદિર સુધી પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો દ્વારકામાં ઉમટી પડતા ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. હોટલ રેસ્ટોરન્ટ હાઉસફુલ છે. દિવાળી પર ભક્તો મંગળ આરતી તેમજ ભગવાનના વિવિધ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. લોકો ભગવાનના દર્શન કરવા જાણે પડાપડી કરી રહ્યા છે. બીજી તરફ દ્વારકાધીશ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. દ્વારકાના સુંદર દરિયા કિનારે ગોમતી ઘાટ તેમજ શિવરાજપુર બીચ સહિતના વિસ્તારોમાં માનવ મેદની ઉમટી રહી છે, જેથી વેપાર ઉદ્યોગમાં પણ ચમક જોવા મળી રહી છે તેમજ ટ્રાવેલ્સના ધંધામાં તેજી જોવા મળી, જેના કારણે યાત્રિકો પર નિર્ભર રહેતા દ્વારકા નગરીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના વડાલી ગામના લોકોએ કાળી ચૌદસની રાત સ્મશાનમાં કાઢી ભગવાન ભોળિયાનાથની આરતી ઉતારી. કાળી ચૌદસે સ્મશાનમાં રાત વિતાવવાની વાત આવે તો ભલભલાના પગ ધ્રુજવા લાગે. સ્મશાનનું નામ સાંભળી કંપારી છૂટી જાય. સ્મશાનમાં ભૂત હોય તેવી માન્યતા છે. સ્મશાનમાં ફક્ત તાંત્રિક લોકો જ જતા હોય છે કે પછી કોઈનું મૃત્યુ થાય તો અંતિમ વિધિ માટે જઈ શકાય, પરંતુ આ વાતને સાબરકાંઠાના વડાલીની ગામના લોકોએ ખોટી સાબિત કરી બતાવી. ગામના લોકોએ આખી રાત સ્મશાનમાં વિતાવી ભગવાન શંકરની પૂજા કરી. ગામના લોકોએ કાળી ચૌદસની ભક્તિભય માહોલમાં ઉજવણી કરી, પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરી. બાળકો હોય કે પછી મહિલાઓ, આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થયા. સ્મશાનને દીવડાઓથી જાકમજોળ ભરી દેવામાં આવ્યું અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારી. છેલ્લા 18 વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં કાળી ચૌદસે ભૂતપાનમાં યુવાનો પહોંચ્યા પાન ખાવા. કાળી ચૌદસની રાત્રિને લઈ લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ ફેલાયેલી છે. લોકો રાત્રિને નીકળવાનું ટાળતા હોય છે. રાત્રિના સમયે મેલી વિદ્યા અને ભૂત પલિત ફરતા હોય છે તેવી માન્યતા છે. ત્યારે જામનગરના યુવાનોએ આવી ગેરમાન્યતાઓને દૂર કરવા રાત્રિના સમયે પાન ખાવાનો પ્રયોગ કર્યો. જામનગરમાં વર્ષોથી આવેલી ભૂતના પાનની દુકાને રાત્રિના 12 વાગે પાન ખાઈને ગેરમાન્યતા દૂર કરવાનો પ્રયાસ કરાયો. ભૂતનું પાન આરોગીને આવી ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કરાયા. સાથે દર વર્ષે આ રીતે જ પાન ખાઈને લોકોની ગેરમાન્યતા દૂર કરી ઉજવણી કરતા હોવાનું યુવકોએ જણાવ્યું. ખાણીપીણી માટે પ્રખ્યાત જામનગરના પાન પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જામનગરમાં વર્ષોથી પાનની દુકાનો ધરાવતા ભૂત પરિવારની 5 દુકાનો આવેલી છે. 1960થી જામનગરમાં ભૂત પાન શરૂ થઈ ગયું છે. ત્યારે જામનગરના જુદા જુદા વિસ્તારોમાં 5 દુકાનમાં મીઠા પાન, સાદા પાન અને તમાકુવાળા પાનની જુદી જુદી વેરાયટી ઉપલબ્ધ છે. અહીં દર વર્ષે કાળી ચૌદસની રાત્રે યુવાનો પાન ખાવા આવે છે. દિવાળી આવતા જ ગામડાઓ લોકોથી ખચોખચ ભરાયા. શહેરો થયા ખાલીખમ, ગામડાઓમાં જામી દિવાળીની સાચી રોનક.
વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી તો પરિવાર સાથે કરવાની હોય એટલે જ દર વર્ષની માફક આ વખતે પણ ગુજરાતના ગામડાઓમાં દિવાળીની અસલી રોનક જામી છે. શહેરોમાં નોકરી ધંધા કરતા લોકો માદરે વતન પહોંચી જતા ગામડાઓ હર્યા ભર્યા થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા મથકે બહારગામ વસતા લોકો માદરે વતન દિવાળી કરવા આવી જતા ગામડાઓ લોકોના કલબલાટથી ગુંજી રહ્યા છે. ગામડાઓ જાણે ફરી જીવંત બન્યા છે. વૃદ્ધોથી ભરેલા ગામડાઓ જુવાનીઓથી છલકાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં દિવાળીનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. કિલોલ કરતા બાળકો અને યુવાનો સાથે વડીલો પણ આનંદ કરી રહ્યા છે. આખો પરિવાર એક સાથે રહે છે. બાળકો ફટાકડા ફોડવાનો આનંદ ઉઠાવે છે તો ઘરની મહિલાઓ રંગોળી અને અન્ય ફરસાણ બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. શહેરની ભાગદોડ ભરી જિંદગીમાંથી ગામડાની શાંતિ અને શુદ્ધ આબોહવા સૌ માણી રહ્યા છે. આવો જ માહોલ જામનગરના ગામડામાં પણ છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે સુરત, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં વસવાટ કરતા યુવાનો પોતાના માતા પિતાના સાનિધ્યમાં દિવાળી નૂતન વર્ષ ઉજવવા આવી પહોંચ્યા છે. એક સાથે 3-4 પેઢીનું મિલન પણ અહીં જોવા મળી રહ્યું છે. પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેમના